જય ભીપુભાઈ, સચ્ચિદાનંદ દીપુભાઈ. હવે આપણે વ્યવહાર રીતે જે ફિઝિકલ બોડી રીતે જઈએ તો આપણે ચેન્જીસ આવ્યા રાખે, એટલે આઈ મીન યંગ ટીનેજર્સ હોય તો એને પણ ચેન્જીસ આવે, એટલે અમુક અકળામણ થાય, એનો કર્મનો ઉદય આવે. પણ જેવું આપણે ફિફ્ટ આપણે ઉંમર થાય એટલે એ થાય, તો શું થાય છે કે ઘણીવાર હવે આપણે વ્યવહારમાં શું થાય, એટલે ઘરમાં જ ફાઇલ ટુ સાથે કે કોઈક વસ્તુ બોલી એમ એ કશુંક બોલ્યા હોય તો એ વખતે કશું જ ના થાય, પણ ધારો કે કશુંક અકળામણ હોય, લાઈક ફિઝિકલ ચેન્જીસ કે એવું કશું થતું હોય, એ જ વાક્ય બીજે દિવસે બોલ્યા હોય તો કશું જ ના થાય. તો વોટ ઇઝ ધ રિલેશનશીપ ઓફ ધીસ ફિઝિકલ ચેન્જીસ ટુ ધ કર્મ? એન્ડ એનું પ્રતિક્રમણ તો કરવાનું જ છે, એ તો ખબર જ છે, પણ એનું શું રિલેશન, કેવી રીતે એનું હોય છે, જરીક થોડું સમજાવો. ફિઝિકલ ચેન્જીસ બધા કર્મફળ જ કહેવાય છે, અને આ ભોગવવાનો હિસાબ હોય ત્યારે આવડું પડે વાક્ય, અને ભોગવવાનો હિસાબ ના હોય ત્યારે પછી એ ફિઝિકલ ચેન્જ પછી એનો શબ્દ આવે ત્યારે આપણને ભોગવટો ના આવે. એટલે હવે આપણે ભોગવવાનો હિસાબ છે એવું સમજી જવાનું. આપણે ઊંધું ચાલવાનું નહીં, અને આપણું પેટ દુખતું હોય ને કે મને ભૂખ લાગી છે, શું ભૂખ લાગે, મારું મગજ પેટ દુખે છે ને તમે ખાવું છે અત્યારે, એ આપણે આપણે તપ કરી લેવાનું કે આપણું દુખે છે આપણો ભાગ મારી વાત, એમને શું મુશ્કેલી છે ને એડજસ્ટમેન્ટ લો. આપણે શું કે મને આપણે જ્યારે ફિઝિકલમાં એટલા બધા ઇન્વોલ્વ ઘૂસી ગયા હોઈએ ત્યારે પછી બહારના એડજસ્ટમેન્ટમાં આપણે અપસેટ થઈ જઈએ છીએ. કે તમે જો ફિઝિકલને જુદું રાખો ને તો ફિઝિકલ તમને અડી શકે એવું નથી, અને તમે પછી બધો જ નોર્મલ વ્યવહાર કરી શકો છો. અને ફિઝિકલ એવું આપણા જ્ઞાન પછી એવું કે ને ફિઝિકલ એવું કે ડિસ્ટર્બ કરી નાખે, અને પછી આપણે સામાન્ય ગમે તેવું કસાઈ જોડે કરી નાખે, એ બધું આપણે બધા બચાવ પક્ષ છે, રક્ષણ છે આપણી ભૂલના. આપણે શું કામ ફિઝિકલમાં એટલા ઘૂસી ગયા, એને તપ કરો, જુદું રાખો. હવે ફિઝિકલ ચેન્જીસ તો હોય બધું ઘણું, બગા શું ખાતા ખાતા પૂછે એટલે આપણે કઈ બોલાય નહીં, પૂરું થયા પછી કહેવાય કે ભાઈ તમે શું પૂછ્યું હતું. એ બધું ફિઝિકલ ચેન્જ તો આયા જ કરવાના, પણ જેથી કરીને આપણે ડિસ્ટર્બ કેમ થાય છે કે તન્મયાકાર થવાથી ડિસ્ટર્બ રહીએ છીએ આપણે. મને થઈ ગયું, મને થઈ ગયું, મને તો એટલું ચેન જ નથી પડતું, અને પછી મને પૂછપૂછ કરે, મારું મગજ આઉટ ના થઈ જાય કે છે, એટલે શું કામ તમે રક્ષણ કરો છો, શું કહે છે દીપુભાઈ? આપણે પ્રતિક્રમણ જે કરીએ છીએ તો શુદ્ધાત્માની માફી માંગવાની વાત છે, બીજી રીતે એનો જે અહંકાર કે એનો હું, એની પણ માફી માંગી શકાય કે ને? એક તો કારણ કે હર્ટ થયેલો ભાગ આપણે બંને શુદ્ધાત્મા ના જોયું એટલે આપણે દોષ કરી નાખ્યા, હવે જે દોષ કરી નાખ્યા એનાથી જેને હર્ટ થયું, દુઃખ થયું, એ દુઃખ થનારો ભાગ એનો કા હું છે, અવળી જગ્યા વાળો કા અહંકાર છે, તો આપણે એની પણ માફી, ખરેખર એની જ માફી મંગાય છે. તો પછી આપણે કહે છે ને કે શુદ્ધાત્મા પાસે તમે માફી માંગો છો, એક્ચ્યુઅલી શુદ્ધાત્માની સાક્ષી એ ચંદુ ના શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, ચંદુ જુદા, હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુને મેં આવું દુઃખ આપ્યું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, માફી માગું છું, મને ક્ષમા કરો, ચંદુને ફરી આવી દુઃખ ના આપવું એવી મને શક્તિ આપો. એટલે ચંદુને જ દુઃખ અપાયું છે અને એની જ ઉપર પસ્તાવો લે છે, અને એમની સાક્ષી એ દાદા ભગવાનની સાક્ષી એ શુદ્ધાત્માની સાક્ષી એ, અને આપણે જુદું રાખીને દીપક પાસે કરાવીએ એટલે આપણે પણ આ પ્રસંગના સાક્ષી ભાવમાં હાજર થઈને દીપક પાસે કરાવ્યો. એટલે ત્રણેય આત્મા દાદા ભગવાન અને આ બંને શુદ્ધાત્મા જુદા જ પડી ગયા, અને આ ભૂલનો ગુનેગાર છે, આ ભૂલનો આરોપી છે, તેની પાસે માફી માંગી લે છે. જેમ શુદ્ધાત્માની દીપક માફી નથી માંગતા, ના શુદ્ધાત્માની માફી ખરેખર માંગતા નથી, અને કદાચ માગો ને તો એ શુદ્ધાત્મા સમજે કે ભાઈ આ ચંદુની માફી માંગવા માંગે ત્યાં ધકેલી દેશે, પોતે ટપાલ શું આમલે, પછી કોની છે એને પહોંચાડી દેશે. એક્ઝેક્ટલી આપણે નથી દાખલો લેતા, બારીનો કાચ તૂટ્યો તો હે બારી તારો કાચ તોડ્યો એવું કહીએ છીએ, મારે નોકરને કહીએ સાહેબને કે સાહેબ બારીનો કાચ તૂટ્યો છે એના જેવું, પણ તૂટ્યું છે ભાગ કયો, તો કે એનો માલિક, હવે આ ભગવાન તો એનો માલિક નથી થતા, ચંદુ એનો માલિક હોય છે, તો ચંદુને કહી દીધું ભાઈ તમારા બારીનો કાચ તૂટ્યો, માફી માંગુ છું. એક વાત એવી વાત થઈ હતી કે એવું સમજણમાં આવ્યું હતું કે મેં આત્મા સ્વરૂપ ના જોયો ને, આત્મા સ્વરૂપ ની માફી માંગુ છું, એટલે શુદ્ધાત્માની માફી એમાં સીધી રીતે છે, એમાં થોડુંક હવે અમે બે જાતના, એક દોષો એવા છે કે ચંદુ દુઃખ આપ્યો, દુઃખ નથી આપતો, પણ આપણે એમ જ કે ભાઈ આ માણસ એટલે આમ શું, એને સૂક્ષ્મ દોષો કહેવાય છે, આ સ્થૂળ એટલે શું અથડામણ થાય સ્થૂળ દોષ કહેવાય, એને કષાયો પૂર્વક દોષિત જોયા એટલે સૂક્ષ્મ દોષ કહેવાય છે, અને એનાથી આગળના દોષો એવા કેવા છે કે ભાઈ આ જૂઠો, અથવા તો આમ કહે ને કે આ બારવટિયાઓ છે, આ ચોર માણસો છે, એ બધા કહેતા કે ભાઈ આ ચોર છે આવે છે આચવજો બધા,
આપણે એ ચોર છે હચવજો એવો શબ્દ આવ્યો કાને, કે કાકાને ઉપાડી લેનારો છે એવું, ત્યારે આપણે એ માણસને જોતાની સાથે અને શુદ્ધાત્મા નથી જોતાને ચોર છે એવું આપણી દ્રષ્ટિમાં આવે છે. એ જો રાગદ્વેષ કર્યા નથી પણ આવું દ્રષ્ટિ એક ફોટો ઊભો થાય ત્યારે દાદા કહે છે અમે આવો પણ ઊભું થાય ને એટલે અમે તરત કહીએ કે ના તમે નિશ્ચયથી શુદ્ધાત્મા છો. વ્યવહારમાં ઉપાડી લે અને ચોરી કહેવાય, આપે ને દાને ચોરી કહેવાય, આ રિલેટિવ ભાગ છે. તમે આ નથી એટલે એનું હું પણ નિશ્ચયથી શુદ્ધાત્મા છે. અને રિલેટિવલી પછી ચંદુ છે, એ પોતે માને છે હું ચંદુ છું માટે એને અહંકાર કહેવાય છે, માટે એની માફી માંગીએ છે. એ જો એ શુદ્ધાત્મા થઈ ગયો તો પછી હું એનો જુદો જ પડી ગયો. પછી ચંદુને જો દુઃખ થયું હોય તો આપણે આપણી દ્રષ્ટિ સુધારીએ તો ચોખ્ખું થઈ જાય, પછી એને એને ગુનો એનો રિએક્શન આવવાનું જ નથી આપણી માટે. પણ અત્યારે તો એ તો વર્તે છે હું ચંદુ છું માનીને, પણ એ ખોરજે ચંદુ નથી, ખરેખર હું એનો આત્મા જ છે. એટલે આપણે એને બે રીતે જોઈએ છીએ કે ના તમે નિશ્ચયથી શુદ્ધાત્મા છો, પણ આજે તમે શુદ્ધાત્મા રૂપે રહેતા નથી, તમે ચંદુ તમારી જાતને માનો છો, તો એ રીતે મેં તમને દુઃખ આપ્યું ચંદુ તરીકે ગણીને, તો એ હૃદયથી પસ્તાવ કરું છું. એટલે આમાં કેવું છે કે એક વ્યવહાર આત્મા છે જે વ્યવહારથી ચંદુ છે અને નિશ્ચયથી શુદ્ધાત્મા થાય છે, હવે બીજો મૂળ વસ્તુ છે એ તો કાયમ શુદ્ધાત્મા રહ્યો જ છે. એટલે આને પણ આપણે આ વ્યવહાર આત્માને પણ નિશ્ચયથી શુદ્ધાત્મા જોવા માંગીએ છીએ કે ના કે મૂળ સ્વરૂપે તમે આ જ છો, અત્યારે તમે આ રૂપે વર્તો છો. એટલે જેમ આપણે વાત કરીએ ભરતુરી રાજા પિંગળાએ ભરતુરીને માફી માંગવાની હોય, ધારો કે એટલે આમ કે તમને મેં આ દગો આપ્યો, હવે અંદર ખાને જાણે છે કે હું લક્ષ્મીચંદ છું અને હું મંગળી છું, તો મંગળી પિંગળા થઈ છે અને લક્ષ્મીચંદ ભરતુરી થયો છે, તો એ મંગળી પિંગળા તરીકે થઈને ભરતુરીની માફી માંગે છે. હવે જો પોતે પિંગળા હોય મંગળા હોય અને આ લક્ષ્મીચંદ હોય તો બહાર નીકળ્યા પછી માફી માંગવાનું કઈ રહેતું જ નથી. પણ આ ફિઝિકલમાં છીએ, જ્યાં સુધી નાટકના સ્ટેજ પર છીએ, હું પિંગળા તરીકે છું, તમે લક્ષ્મીચંદ ભરતુરી તરીકે છો, અને મેં તમને દગો આપ્યો કે મેં એટલે કોણ, હું પિંગળા ભરતુરી દગો આપે છે, પણ છતાં પિંગળા ખરેખર મંગળી છે અને લક્ષ્મીચંદ ભરતુરી ખરેખર લક્ષ્મીચંદ છે. તો કે આ હવે આ લક્ષ્મીચંદે પિંગળાને દુઃખ થયું કે મેં સંન્યાસ લીધો ને તને દુઃખ થયું, તો કે ભાઈ હું લક્ષ્મીચંદ ભરતુરી તરીકે રહીને મેં તને દુઃખ આપ્યું, કે ભરતુરીએ સંન્યાસ લીધો એટલે ભરતુરી તરીકે રહીને દુઃખ આપ્યું, તેની માફી માંગુ છું. ખરેખર તમે અંગળી છો, ખરેખર હું લક્ષ્મીચંદ છું, ત્યાં પછી કઈ જુરો દુઃખ ગુનો ગણાતો નથી, દુઃખ રહેતું નથી. પણ આ અવસ્થા રૂપે છીએ અને અવસ્થા રૂપે જોઈએ છીએ ત્યાં સુધી અવસ્થા રૂપની માફી માંગવાની છે. એટલે હું ભરતુરી છું અને મેં તમને દુઃખ આપ્યું, તેની માફી માંગ. એટલે આપણે પછી શું કર્યું કે ભરતુરીનું આખો આજે ડિમ્પલ નામનું પૂતળું તૈયાર જ થઈ ગયું છે, આજે ઠેઠ આગળની સ્થિતિમાં પછી ડિમ્પલ તરીકે કોઈ છે જ નહીં, અંદર માફી માંગનારોય ખલાસ થઈ ગયો છે. ત્યારે પછી એટલે દાદા કહે ને ચંદુ નિર્દોષ છે, એટલે કોઈ મંગળદાસ નિર્દોષ છે અને પેલાનો મંગળદાસ નિર્દોષ છે અને વચ્ચે બાવો ખલાસ જ થઈ ગયો છે, એ સ્થિતિ આગળની વાત છે. પણ ત્યાં સુધી આપણે આ બાવો એવો જામી ગયેલો ભાગ છે ને એટલે ડિમ્પલ તરીકે વર્તે જ છે અત્યારે, એટલે પછી આપણે ડિમ્પલ તું માફી માંગીને અને ચંદુ નહીં માફી, કારણ એ પણ ચંદુ તરીકે જ વર્તે છે, આત્મા જુદો છે. એટલે આ ડિમ્પલ પેલા ચંદુની ભગવાનની સાક્ષી માફી માંગે છે, સમજાવ ને. એટલે આ બે સ્થિતિ છે, એક પ્રતીતિ વાળાએ આવું હોય છે અને અનુભવની કક્ષામાં પેલો વતલો અહંકાર ઓગળી જ ગયો છે પછી એને આત્મા. હા, એટલે હવે આમાં કયું છે કે 70% અનુભવ થયો તો 70% જીરો થઈ ગયો છે અહંકાર, પણ 30% બાકી છે એટલે એને આધારે પાછું પ્રતિક્રમણ કરાવવાનું બાકી રહેશે. એટલે દાદા કે આમાં 4 ડિગ્રી વાળો અહંકાર છે ને એ પ્રતિક્રમણ કરે પાછો, 4 ડિગ્રી પણ ખલાસ થઈ જશે જયારે અહંકારની, ત્યાર પછી એ દોષ ગણાશે જ નહીં અને એમનાથી દોષ ઉભા નહીં થાય ને, કોઈનાથી પોતાને દુઃખ ઉભા નહીં થાય, દોષ જ નહીં ઉભા થાય, ત્યારે પછી પ્રતિક્રમણ કરવા જેવું રહેતું નથી. પણ આની પાસે કરાવીએ છીએ, જે હું ડિમ્પલ છું માનનારો ભાગ હતો ને એની પાસે આખો. બે વસ્તુ હતી, એક તો આપણે જ્ઞાનવિધિ પછી કહીએ છીએ અને દાદાની આપણી ચરણવિધિમાં છે કે ભાઈ પ્રત્યેક સાધા વગરની સાક્ષી ચંદુભાઈના મન વચન કાયાના યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભિન્નમાં હે શુદ્ધાત્મા ભગવાન, મેં આપના માટે આવા દોષો કર્યા છે, હું એની માફી માગું છું, એનો પસ્તાવો કરું છું. તો એટલે હું તો એવું સમજુ છું કે એની શુદ્ધાત્મા પાસે આપણે માફી માંગીએ છીએ અને એવું આપણે કહે પણ છીએ. બહુ વાંધો નથી, વાંધો નથી, કારણ ખરેખર આવી રીતે એક્ઝેક્ટલી જોઈશું ને. મને તો એવું સમજાયેલું કે હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ ચંદુને જે જે દુઃખ પહોંચાડ્યું તેનો હૃદયપૂર્વક હું પસ્તાવો કરું છું. મારે લક્ષ્મ એ જ છે કે આ શુદ્ધાત્માની સાક્ષી એ જ
પણ શુદ્ધાત્મા કયો? તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, મન વચન કાય ને યોગ થી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ચંદુ માટે આવા દોષો થયા તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. દીપક જ માગે છે, આ ભૂલો માટે માફી કરો, મને આવી ભૂલો નહીં કરવાની પરમ શક્તિ આપો. એવો એક પ્રતિક્રમ કરતો હતો ને, પછી આ શુદ્ધાત્મા ની કરતા કરતા પછી આવી તેને અહંકાર, એટલે જે હું છે, હું ભાગ ને કરીને મને એટલું બધું રિલીઝ થયું. એક્ઝેક્ટલી આ છે, એટલું બધું રિલીઝ થયું ને કે ખરેખર એને જે જે એનો મને પડઘો પડ્યો કે જેને દુઃખ થયું છે એની પાસે મેં માફી માંગી. આત્માની માફી તો માંગતો હતો જ. એક્ઝેક્ટલી આ છે, આત્માની સાક્ષી જ છે. કારણ એ ભગવાનની સાક્ષીએ અહંકારને જે દુઃખ પહોંચાડ્યું છે એ અહંકારને જ કહીએ કે તને મેં આવું દુઃખ પહોંચાડ્યું, એ ભગવાન અમને આવું દુઃખ પહોંચાડ્યું તેની માફી માંગું. એટલે ભગવાનને કહીએ છીએ, પણ આ દુઃખ અહંકારને પહોંચાડ્યું છે તેનો પસ્તાવો લઉં છું. એટલે આમાં કેવું છે કે બહુ નજીકનું જ છે, કારણ એ પોતે અહંકાર, ચંદુ, હું ચંદુ છું માનું છું માટે અહંકાર કહેવાય છે, અને હું શુદ્ધાત્મા માને તો આત્મા કહેવાશે. તમે છેવટે પહોંચે છો, આપણો ભાવ જ વિજ્ઞાન છે, પસ્તાવાનો ભાવ એ જ એને પહોંચે છે, આપણું ચોખ્ખું થાય છે. અને આ શું છે, આ છે ને, જેમ જેમ આપણી સમજણની ક્લેરિટી આવતી જાય છે ને, એટલે મને અત્યારે આમ બધું ગેડ બેસી જાય કે ભાઈ આ મંગળદાસ માટે છે, એટલે કહે ને આ સ્થૂળ દેહ માટે છે, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર માટે છે, આ પેલો પ્રતિષ્ઠિત આત્મા માટે છે, આ સૂક્ષ્મતમ અહંકાર માટે છે, આ જાગ્રત આત્મા માટે છે, આ પ્રજ્ઞા સ્વરૂપ માટે છે, ને આ મૂળ આત્મા માટે. આવું મને આમ વિભાજન આમ એક્ઝેક્ટ આમ ગેડ બેસી જ જાય છે, એટલે મને મારામાં બધા ગેડ બેસી ગયા છે. એટલે પછી ગમે ત્યારે ગમે તે થાય ને, તો હું જાગૃતિના સ્ટેજ પર હોઉં તો દીપક સાથે કેવી રીતે હોય, હું પ્રજ્ઞાના સ્ટેજમાં હોઉં તો જાગ્રત આત્મા સાથે કેવી રીતે હોઉં, મૂળ આત્મા હોય તો આ બેની જણા એનું જણે આમ જણે આમ આમ સેટ થઈ ગયેલું લાગે. એટલે ગમે ત્યારે મને ગૂંચવાડો જ ના થાય. એટલે તમને એમ થયા કરે કે ભાઈ હું આત્માની માગું છું કે અહંકાર, પણ છતાંય એ જેમ જેમ પેલું દાદા નથી કહેતા કે જેમ જેમ આપણો કચરો ઓછો થશે ને પછી એક્ઝેક્ટ છૂટું પડી જશે, પછી દેખાશે જ તને. અત્યારે તને થોડુંક આવરણ તૂટ્યું એટલે તને દેખાય કે એના આત્માની કરતા એ અહંકારની માફી માગું છું વધારે અસર કરે છે. તો ખરેખર એની જ મગાતી હોય છે. એટલે એક અત્યાર સુધી જે મગાતી હતું એનાથી આવરણ તૂટ્યા જ કરતા હતા, ઓછા થતા જ જતા હતા, થતા ગયા પછી અમુક પાતળું પડે ને ત્યારે પછી વધારે ચોખ્ખું દેખાય કે આ તો બે જુદા છે. એટલે એક્ઝેક્ટલી આપણો આપણે કદાચ આત્માની માફી માગી લીધી કે અહંકારને એ કશું નહીં સમજણ પૂર્વક પણ કરી નાખ્યું ને, તો એ રિઝલ્ટ તો મૂળ વસ્તુનું જ મળવાનું છે. આપણને આવરણ જેમ જેમ ઓછા થાય તેમ જુદું દેખાશે અને વધારે એક્યુરેટ થશે. દીવો બીજો એક પ્રશ્ન છે કે આપણે જે પ્રાર્થના કરીએ છીએ તો કોઈ પણ ફાઇલ માટે આપણે પ્રાર્થના કરીએ, કોઈ પણ વ્યક્તિ માટે પ્રાર્થના કરીએ, તે પ્રાર્થનામાં શુદ્ધાત્મા નોખા છે. મંગળદાસ માટે તો શું પ્રાર્થના કરીએ, એટલે પછી એને હું પ્રાર્થના આપણે કરીએ છીએ. એક્ઝેક્ટલી એવું છે. આ શરીરને વેદના થાય છે, ધારો કોઈ ભાઈને એક્સિડન્ટ થયો, તો પ્રાર્થનામાં શું હોય કે આ શરીરની વેદના થાય છે, બેવ પ્રાર્થના કે શરીરને જલ્દી મટી જાય એવા સંજોગ ભેગા થાવ, અને તમને આમાં સમતા રહે, તમને આમાં જુદાપણું રહે, આ દુઃખમાં તમે તન્મયાકાર ના થાવ, તમને સમતા રહે, તમે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહી શકો, એવી અમારી પ્રાર્થના છે. એટલે આ પ્રાર્થના, આ બધા કે મને મટી જાય પ્રાર્થના કરો, પછી નહીં ઘણી વખત વાત થાય છે ને, તમે મટી જાય એની માટે પ્રાર્થના કરવાની જરૂર નથી, તમને આ દુખાવામાં જુદું રહે, જાગૃતિ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને એવી પ્રાર્થનાની તમે પણ લક્ષ રાખો કે મને આ પ્રાર્થના થવાની છે, કે મને આમાં જુદાપણું રહેશે અને મને શક્તિ રહેશે કે આ વેદનામાં હું સમતા ભાવે પૂરી કરી શકું, આ કર્મ ઉદય આવ્યો છે સમતા ભાવે પૂરું કરી શકું, એ મને શક્તિ રહેશે. સમજણ તો છે આ જુદું છે, પણ શક્તિ એટલે શું, પછી વેદનામાં પણ તન્મય આકાર ના થાય એવી શક્તિ ઉત્પન્ન થાય, તે અમારું બળ તમારું મૂકીશું અને તમને આ શક્તિ વધશે એવી થઈ આખું. એટલે એક્ઝેક્ટલી એ હું ને જ છે. એટલે આપણે દેવભાઈ સામાન્ય જે નિમિત્ત છે કે ફાઇલ છે, તો કે એની અંદર બેઠેલા એ શુદ્ધાત્મા ભગવાન બોલું ખરા કે આ ફાઇલને તમે એવી શક્તિ આપો, અંદરખાને મારા દ્રષ્ટિમાં તો કે હું ને તમે એવી શક્તિ આપો કે જ્ઞાનમાં રહે, પોતાનું કલ્યાણ કરી નાખે, પોતે મોક્ષે જતા સુધી પોતાના જગત કલ્યાણના કાર્યમાં આગળ વધે અને પોતાનું કલ્યાણ કરી શકે, એવો એ હું ને મારે દ્રષ્ટિમાં રાખીને એની શક્તિ આપો, એ સામાન્ય શુદ્ધાત્માની શુદ્ધાત્મા પાસે જ પ્રાર્થના કરો. અને આજે શું છે કે હું ચંદુ રૂપે વર્તે છે, એટલે આપણે કે ચંદુ જ્ઞાનમાં રહે એવી કૃપા કરો, પણ છેવટે હું ને જ કહીએ છીએ. એટલે એક્ઝેક્ટ આ જ છે, બરોબર છે, હું ને જ કહેવાનું છે. અને એ હું જ આખો વ્યવહારનો માલિક અત્યારે હું જ છે ને, પણ એ માલિક થાય છે આપણે એના માલિકી પણ છૂટે ને પોતે આત્મરૂપ થાય, એ હું ને જ માટે પ્રાર્થના છે કે તમે આત્મરૂપ થાવ, તમે છો શુદ્ધ આત્મા, શું કામ
પારકી વસ્તુનો માલિક થાવ છો અને એની ઉપર જ કરુણા રાખવાની, કે તમે અહંકાર કરો છો, જે વસ્તુ પારકી છે એને કરતા થાવ છો, ત્યાં જ જ્ઞાનીઓની કરુણા હોય કે તારો કરતાપણું છૂટે, અહંકાર છૂટે, તું આત્મરૂપ થા, એ જ મૂળ વસ્તુ છે. દીપકભાઈ, આ પ્રતિક્રમણનો જે અત્યારે તમે ફોડ પાડ્યો, હું પણ પહેલેથી આ રીતે સમજતો હતો, કારણ કે ડિમ્પલભાઈ જે વાત કરી એ રીતે જ્યારે સેટ કરવા જતા હતા ત્યારે સૈદ્ધાંતિક રીતે મેચ થતું જ નહોતું. કારણ કે જો જે પિંગળા છે તેને ખબર જ હોય કે હું મંગળી છું સામેનો વ્યક્તિ, અને તે વખતે આપણાથી ડાયલોગ બોલાઈ ગયો હોય અને એ તો એના જ્ઞાનમાં છે તો એને દુઃખ લાગવાનું જ નથી, બરાબર છે. પણ છતાં આપણને આપણો જ પડઘો આવે, કારણ કે જો આપણે સમજતા ન હોઈએ તે વખતે કે હું પોતે પેલો મંગળદાર, શું નામ આપ્યું છે, લક્ષ્મીચંદ છું, પણ તે વખતે આપણે ભર્તૃહરિ હોવા છતાં પણ ભેગા થઈ ગયા અને આપણથી જો એવો ડાયલોગ નીકળી ગયો, જો નાટકીપણે ન નીકળ્યો અને આપણે ભેગા થઈ ગયા, તો એ આપણી તરફની ભૂલ હતી. એનો પડઘો આપણને મળે છે કે એને દુઃખ થયું છે. હકીકતમાં જો સામેનો વ્યક્તિ જ્ઞાનમાં હશે તો એને તો દુઃખ થવાનું જ નથી, પણ આપણો જ પડઘો આપણને કહેશે કે સામેને દુઃખ થયું હોઈ શકે, અને એ પડઘાને સાફ કરવાનું કામ પ્રતિક્રમણ કરે છે. આ રીતે જયારે હું સમજ્યો ત્યારે મને એમ લાગ્યું કે આપણે શુદ્ધાત્માની તો માફી માંગવાની આમાં આવતી જ નથી. શુદ્ધાત્માની સાક્ષીએ જયારે સેટ કર્યું ને ત્યારે જ પ્રતિક્રમણ સાચું સેટ થયું હતું એ વખતે. એમ લગભગ આવું જ છે એમ, પણ ક્યાંક એવું પેલું કહે ને કે શુદ્ધાત્મા માફી માંગુ છો, એટલે ભૂલ કઈ નથી થતી કે પેલું જાડી ભાષામાં, જાડી ભાષામાં એમ થાય એવી, એટલે આ શું જાડી ભાષા બરોબર છે. પછી વધારે સૂક્ષ્મમાં ભગવાનની સાક્ષીએ ચંદુની માફી માંગે છે. એટલે શરૂઆતમાં જે એમને કન્ફ્યુઝન થયું ને, મને બહુ ટાઈમ એવું થયા કર્યું, મને તો તમને પૂછું, પછી મેં જ્યારે આ રીતે સાક્ષીએ શબ્દ એડ કર્યો એ તરત જ બંને ચારે વસ્તુઓ છૂટી પડી જાય છે એ રીતે. એટલે બરોબર છે, આ શબ્દમાં કદાચ આવું આ એક્ઝેક્ટને સાચ છે, ભગવાનની સાક્ષીએ જ આપણે. બીજો એક શબ્દ મને આપ તમારી વાંચતા ક્યાંક મળ્યો, જેને જરા થોડી સમજ મેળવી હતી. દાદાશ્રીજી એક જગ્યાએ લખ્યું છે કે એમની ભાષા પ્રમાણે કે આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંન્યાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અને એની સામે બીજો એક ફોડ પાડ્યો કે પોતાની જે શક્તિ છે એ પોતે જાણતો જ નથી, અને પોતાની શક્તિ કઈ છે એના સ્ટેટમેન્ટ જે એમણે આપ્યા છે ને એ મારે સમજવા હતા. એમાં એમ કીધું કે પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે, એક એ વાત કરી. બીજી વાત કરી કે પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એટલે આ જે ક્ષેત્રજ્ઞ શબ્દ છે એ કંઈક એકદમ નવો લાગ્યો અને એનો ફોડ મને બીજે ક્યાંય શોધવામાં ન મળ્યો. પાછું એમ કીધું કે આપણી સંપૂર્ણ શક્તિ એ ક્ષેત્રજ્ઞ છે, એમ વાત કરી. અને ત્રીજું એક સ્ટેટમેન્ટ એવું આપ્યું કે સાધ્ય, સાધના માટેના સાધનો ઘણા છે, પણ જે મૂળ સાધ્ય છે તે સાધ્ય આપણું ક્ષેત્રજ્ઞ છે. પોતાનો સ્વભાવ પણ ક્ષેત્રજ્ઞ છે, અને એ જો સ્વભાવ ઉત્પન્ન થાય તો એ આપણને સાધ્ય મળી જાય એમ. એટલે અહીંયા આ જે ત્રણ સ્ટેટમેન્ટ અને ક્ષેત્રજ્ઞ અને આપની શક્તિ આખી સ્વક્ષેત્રમાં છે, એને વિગતે થોડું સમજવું જોઈએ. એટલે આ કેવું છે કે સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર બે શબ્દ પાડીએ તો સુધીરભાઈ પરક્ષેત્ર કહેવાય. મન, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પોતાપણું, હું સુધીર છું માનનારો, એ સુધીર પોતે જ આખું પરક્ષેત્ર છે. અને પોતે હું સુધીર છું માને છે એટલે ક્ષેત્રાકાર થયો કહેવાય. સુધીર પર પરિણામ છે, પરક્ષેત્રમાં છે, અને પરપરિણામને હું સુધીર છું, હું કરું છું માને છે એટલે આરોપિત ભાવ કહેવાય. અને આરોપિત ભાવવાળો ક્ષેત્રાકાર થયો કહેવાય. અને હું શુદ્ધાત્મા છું આવો તો સ્વક્ષેત્રમાં આવ્યો કહેવાય. અને સ્વક્ષેત્રમાં આવીને ક્ષેત્રજ્ઞ એટલે પરક્ષેત્રનો જ્ઞાતા, પોતે પોતાની બાઉન્ડરીમાં રહીને પછી જોયો કે આ સુધીર શું કરે છે એટલે ક્ષેત્રજ્ઞ થયો કહેવાય. પ્રકૃતિને જાણનારો એ પોતે ક્ષેત્રજ્ઞ થયો કહેવાય. સુધીર શું કરે છે તમે જાણો ત્યારે તમે આત્મા તરીકે થયા, અને આત્મા જ્ઞાન એટલે જાણકારો, ક્ષેત્રનો જાણકારો. પણ કયા ક્ષેત્રનો? પરક્ષેત્રનો જાણકાર. અને સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રનો જાણકાર બને છે. અને સ્વક્ષેત્રમાં એ સ્વસત્તા કહેવાય છે. જ્ઞાતા દ્રષ્ટા એ સ્વક્ષેત્રની સ્વસત્તા કહેવાય. એટલે જ્ઞાયક પદ એ સ્વસત્તા કહેવાય. એટલે કરવાપણું એ પરસત્તા છે. કરવાપણું પરક્ષેત્રમાં પૂદગલ સ્વતંત્ર સક્રિય છે જ અને વ્યવસ્થિતને તાબે છે. અને પોતે માને છે કે હું કરું છું એટલે
પોતે સ્વસત્તા સ્વક્ષેત્ર ચૂકી ગયો. અને જો એ ન માને કે ના સુધીર જે કરે છે વ્યવસ્થિત કરાવે છે અને હું જ્ઞાતા દ્રષ્ટા છું, તો સ્વક્ષેત્રમાં રહ્યો, ક્ષેત્ર જ્ઞ રહ્યો કહેવાય. પણ હું કોણ છું એ ભાન થયા વગર ક્ષેત્રજ્ઞ થઈ શકે નહીં, અને કરે છે કોણ એ ભાન થયા વગર ક્ષેત્રજ્ઞ થઈ શકે નહીં. એટલે આ ગીતામાં આખું ક્ષેત્રજ્ઞની બહુ વાતો છે. પણ એ જ્યાં સુધી પેલું રોંગ બિલીફ બ્લન્ડર્સ તૂટ્યું નથી, રાઈટ બિલીફ બેઠી નથી, ત્યાં સુધી ક્ષેત્રજ્ઞ ના થઈ શકાય. હવે જે કહ્યું કે માણસની, એટલે હું સુધીર છું એ ન માણસ પદ કહેવાય. અવસ્થા જે અવસ્થા છે ને સુધીર તો, અને એને હું છું સુધીર, એટલે હું સુધીર છું માનીને પછી કે હું સંડાસ જેવા મેં આટલું ખાધું, તો કે ના માણસને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી. કે સંજોગ ભેગા થાય તો બની જશે, તું કરતો નથી. પણ એ અજ્ઞાનતા ભ્રાંતિ એને એવું જ મનાવડાવે છે કે હું જ કરું છું, મેં જ કર્યું. એટલે માણસ એટલે કયો ભાગ? તો કે હું સુધીર છું. એ પછી સુધીર પોતે જ હવે અવસ્થા ડિસ્ચાર્જ અવસ્થા છે, અને એ ડિસ્ચાર્જ હોવાને હું માનો તો તમે પાછો અવસ્થારૂપ થયા કહેવાય. અને અવસ્થારૂપમાં રહીને પોતે માને કે હું કરી શકું છું એ ભ્રાંતિ જ કહેવાય છે. હવે અવસ્થારૂપ છૂટે કે ના સુધીર જુદો છે ને હું જુદો છું, તમે તત્વ સ્વરૂપ થાઓ, અને તત્વ સ્વરૂપમાં રહીને પછી જાણો કે સુધીર જે કરે છે વ્યવસ્થિત કરાવે છે અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે આખું આ ક્ષેત્રજ્ઞ ત્યારે જ કહેવાય કે તત્વ દ્રષ્ટિ થાય તો ક્ષેત્રજ્ઞ થયો કહેવાય. એટલે આમાં તમે જે બે વાત કરી ને, પરક્ષેત્ર અને સ્વક્ષેત્ર, એટલે સ્વક્ષેત્રમાં આવીને આપણે ક્ષેત્રજ્ઞ થઈ શકીએ. બસ હવે એ સિવાય આપણા પોતાના કોઈ ક્ષેત્રો ખરા કે જે પણ આપણે સાથે ક્ષેત્રજ્ઞ રહેતા હોઈએ, મને એ થોડું સમજવું હતું. આ વસ્તુ તો ક્લિયર હતી જ કે પરક્ષેત્ર અને સ્વક્ષેત્ર. કેવું છે કે ક્ષેત્ર રોકનારું પરમાણુ છે અને એને જાણનારું આત્મા છે. આત્મા ક્ષેત્ર રોકતો જ નથી, અનઅવગાહક કહેવાય છે. એટલે જે ક્ષેત્ર રોકે છે એ રોકનારને જાણવો, તો જાણનારો ક્ષેત્રાતીત થયો કહેવાય, અનવગાહક થયો કહેવાય. જેને જગ્યા રોકી છે એને જોનારો જગ્યા રોકનારો નથી. એટલે પરક્ષેત્રથી જુદું પાડવા માટે જ ક્ષેત્ર શબ્દ વપરાયો છે. એ તો પરક્ષેત્રથી જુદો પડી ગયો પછી સ્વક્ષેત્ર નામની વસ્તુ જરૂર નથી પડતી. કઈ પ્રકાશક છે, પ્રકાશક કે ને ક્ષેત્ર રોકતું જ નથી, રોક્યું નથી, રોકશે પણ નહીં. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી રોકતું નથી. એનું જે સ્વપર પ્રકાશક નો જે ગુણ છે, જેની અંદર એનો જે સ્વપ્રકાશક ગુણ છે તે શું કામ કરતો હોય? સ્વપ્રકાશક એટલે પોતે પોતાને જાણે કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ નું ધામ છું, અનંત શક્તિ વાળો છું. અને પર પ્રકાશક એટલે શું? તો કે સુધીર કેવો છે, કેવો છે, બહુ સ્વભાવનો ઠંડો છે, ગરમ છે, ક્રોધી છે, મોહી છે, બધું જાણે. એટલે પર પ્રકાશક પણ છે અને સ્વપર પ્રકાશક પણ પોતે છે, બંને છે. ક્ષેત્રજ્ઞ શબ્દમાં કદાચ આ બંને વસ્તુનું સાથે હોવું એવું કઈ જરૂર ના, એવું નહીં. ક્ષેત્રજ્ઞ એટલે આ કે મારું સ્વક્ષેત્ર અનંત જ્ઞાન વાળું છે એ સમજે છે, અને પરક્ષેત્ર પૂરણ ગલન છે એવું સમજે છે. બસ એટલું જ વાત. બીજું મને મને થોડુંક એમાં ઝલક મળી કે કઈ સ્વપ્રકાશક ક્યાં ઉભા થાય છે? પરક્ષેત્રમાં હાથ ગાલ્યો એટલે કશાય ઉભા થાય છે, એ વસ્તુ તો બરાબર છે. અને જો પોતે સ્વક્ષેત્રમાં રહે તો કશાય ઉભા ના થાય. પછી સ્પર્ક પરિણામ બધા ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એ તો એની મળે ખાલી થયેલા જેવા ભરેલા છે એવા ખાલી થયા કરશે. એનું જ્ઞાતા દ્રષ્ટા પણ સ્વપ્રકાશક તરીકે પણ કઈ કામ કરી રહ્યું હોય ખરું ને? એ કરી રહ્યું એટલે છે જ, પોતે સ્વભાવથી જ પ્રકાશક છે. પણ આ શું છે કે આપણને હું જ્ઞાતા દ્રષ્ટા છું એ પ્રતિથી બેઠી છે. હું ઓફિસનો મેનેજર છું એવું પ્રતિથી બેઠી છું. કામગીરી હવે શરૂ કરવાની, જયારે ખરેખર કામગીરી કરતા હોય ત્યાર પછી એક નાયક પદ કહેવાય કે ભાઈ હવે પોતે પદમાં આવી ગયો. એટલે છે પોતે છે જ, પણ આજે પ્રતિતિમાં જ છે કે ભાઈ હું આ તોય પછી પાછો નાના બાબો હોય તો પાંચ વર્ષ પછી તો દોડતો થશે, પણ આજે આજે બાજુ ભાઈ ઠેલણ ગાડી ચાલે છે. એમ જો ઠેલણ ગાડી લઈ તો પડી જાય બિચારો, તો કે જેથી કરીને થોડા વખત પછી ચાલવાની શક્તિ આવશે. ચાલવાની શક્તિ આવી એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો. અને છે પોતે ચાલી શકવાની શક્તિ ધરાવે છે, પણ આજે નથી એને, એટલે પ્રતિતિમાં છે એને. ક્ષેત્રજ્ઞ થોડું જ્ઞાયક પદ છે એની સાથે વધુ મળતું. હા, ક્ષેત્રજ્ઞ અને જ્ઞાયક અને બસ એ નજીકના બે એક જ કહેવાય ખરેખર. એ જ્ઞાયકને ક્ષેત્રજ્ઞ કહેવાય, એને જ્ઞાયક કહેવાય, ક્ષેત્રજ્ઞ કહેવાય, જ્ઞાતા કહેવાય, દ્રષ્ટા કહેવાય. એ બધું પદ એને લાગુ પડે, પોતાનું જાણકાર પદ છે મૂળ. દીપકભાઈ, બંને બાજુ ગમે છે, દાદાનું પણ ગમે છે, ખૂબ જ ગમે છે.
પણ સંસારનું એ ગમે છે એટલે કોઈ કહે ને ચાલો શોપિંગ કરવા, તો પછી જતી રહે ત્યાં, પછી ત્યાં કંટાળો આવે, કઈ લે નહીં પણ ટાઈમ બગાડવા જાય જ. એવી રીતે બધી બાજુમાં એવું જ હોય છે. ના પણ આપણે સમજવાનું કે ઘઉંના દાણા નાખીએ છીએ અને બાજરાના દાણા ઉગે છે, એ ગમે છે તે બાજરાના દાણા છે, અને આપણે જે આત્માનું ગમે એ આપણે ઘઉંના દાણા, એટલે બે જુદું છે. આ ફળ આપે છે એ ખલાસ થઈ જશે, આ પછી જમા થશે પછી ઉગશે ત્યારે ભવ્ય થઈ જશે. એટલે આપણે પેલું નિકાલ કરવાનો કે તને એને અનુભવ લો કે ચાલો શોપિંગ તને રસ છે ને શું ફાયદો કાઢ્યો, તમે નક્કી કરો કે ભાઈ ફરી ટાઈમ બગડવા જવું નથી, પ્રત્યા કે 50 વખત કરાવી નાખવાના. એટલે શું પછી પડ ઓછા થતા જાય, દોષ પૂરા થતા જાય. કારણ આ સંસાર ગમે છે એનું પ્રતિકરણ પ્રત્યાખ્યાન કર્યું નથી માટે ગમે છે, એ કરતા જઈશું છૂટી જશે. આ વસ્તુ કે મને કડવી કડવું પેલી મેથીનો પાવડર ફાંકો નથી ગમતું નથી તો મેં ઉતરે જ નહીં, ત્યારે આપણે બોલો બહુ મજા આવી બહુ મજા આવી તો ઉતરી જશે. અને જેમ તમે આઈસ્ક્રીમ તમે છોડો ખાસ મજા ના આવી ખાસ મજા તો છૂટી જાય. એવું અંદર તમે ભાવ પરિવર્તન કરો. શોપિંગમાં થાય ને કે મજા આવશે લાવો જઈશું, ત્યારે કે ખાસ મજા નહીં, ગયા વખતે ગયેલા જ ને વેસ્ટ ઓફ ટાઈમ છે, તો આપણે કચકચ કર્યા કરીએ ભલે આ ફાઇલ દોડતી હોય જવા માટે જાય, પણ એવું આપણે અંદર કચકચ કર્યા કરે અને જવા જેવું નથી જવા જેવું નથી, ખોટા ટાઈમ બગડો છો, હવે શું કરવાનું બીજો, તો જતા વખતે તો શુદ્ધાત્મા જોતા જોતા, હવે એક પણ શુદ્ધાત્મા જોવાનું છોડવું નથી, અને ફાઇલ શું કરે જોયા જ કરું છું, શુદ્ધાત્મા જોવાનું છોડવું નથી, એવી રીતે ગોઠવી દેવાનું. આપણે ઉપયોગ આપણે શું કામ બગાડીએ, આપણે તો ફાનસને કહે ને બેડરૂમમાં લઈ જાય તો પ્રકાશ આપે કે ના આપે, ટોયલેટમાં લઈ જાય તો પ્રકાશ આપે કે ના આપે, અને મેં શાકભાજીની દુકાનમાં હોય તો પ્રકાશ આપે કે ના આપે, અને મેં જ્વેલરીની દુકાનમાં હોય તો ના પ્રકાશ આપે. બધે આપણે આપણું કામ કર્યા કરવાનું, એનું કામ કર્યા કરે છે. ઉદય કર્મ ક્ષેત્રકાળને આધીન પૂરા થતા જશે, હિસાબે પૂરા થતા જશે. અને આપણું આપણું મને મને નહીં રાખવાનું કે મને આ ગમે છે મને ના, જેને ગમે છે આ તે હું નથી, મને તો આ જ ગમે છે કાયમ, આપણે ઠોકીને બોલ્યા જ કરવું. આવું શું કામ આપણે ગુચવાડા રાખીએ.